નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ, અને નવસારી લાઈવની ટીમ હાલ આવી પહોંચી છે નવસારીના સર્કિટ હાઉસ ખાતે. નવસારીના સર્કિટ હાઉસ ખાતે આવા પાછળનું કારણ કે વિધાનસભાના ઇલેક્શન હવે થોડા દિવસોની અંદર આવી રહ્યા છે. જ્યારે વિધાનસભાના ઇલેક્શન આવી રહ્યા હોય એટલે દેખીતી વસ્તુ છે કે પાર્ટી જે ખરા એ પાર્ટી પોતાના મુરત્ય શોધવા માટેની શરૂઆત કરી દે છે. તો જે પ્રમાણે આપ જુઓ છો એ પ્રમાણે કે આજે આ સર્કિટ હાઉસની અંદર કોંગ્રેસના સંભવિતોને સાંભળવા માટેનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને જે પ્રમાણે અત્યારે અમે સર્કિટ હાઉસની અંદર આવ્યા છે, તો જે ઓબ્ઝર્વર્સ ખરા થોડા સમયની અંદર આવશે એ પહેલાની આ જે તૈયારીઓ છે, તૈયારીઓ અમે તમને બતાવી રહ્યા છીએ. તો જે પ્રમાણે અત્યારે આપ જુઓ છો આ સર્કિટ હાઉસ છે, અને સર્કિટ હાઉસની અંદર હાલ શહેર પ્રમુખ આપણી સાથે છે, તો એમની સાથે વાત કરીશું અને જાણીશું કે શા માટે આજે ભેગા થયા છે, અને સંભવિત ઉમેદવારોને સાંભળવા માટે કોણ આવી રહ્યું છે, કઈ પ્રક્રિયાને ધ્યાનમાં લેવામાં આવશે, ને એમના તરફથી કેવી અત્યારે તૈયારીઓ ચાલી રહી છે. તો જગમલભાઈ, આજની જે આ ચર્ચા છે, આજની જે આ બેઠક છે, આજની જે તમારી મીટિંગ છે, એનો ઉદ્દેશ્ય શું છે? આજે અમારા ભાઈ શ્રી નવસારી વિધાનસભાના જે ઉમેદવાર છે એમને બદન સાંભળવાના છે. એની અંદર અમારા બીએમ સંદીપ ભરભારી છે દક્ષિણ ગુજરાતના, અને જિલ્લાના ભરભારી તરુણભાઈ વાઘેલા, આ બે જણા આવેલા છે. બીજા ભરતભાઈ આવવાના હતા પણ કારણસર કંઈક એમનું બરોડા કામ છે એટલે એમ નથી આવ્યા. અને બધાને સાંભળી અને જે હશે સાંજના અમે તમને જણાવશું. તો જે પ્રમાણે આપે જોયું એ પ્રમાણે કે આજે નવસારી વિધાનસભાની જે પણ સંભવિતો છે, સંભવિતોને સાંભળવા માટેની પ્રક્રિયા આજે આ સર્કિટ હાઉસની અંદર યોજવામાં આવે છે, અને એના માટે થઈ અને સૌ કોઈ પોતપોતાના સમર્થકોની સાથે અહીં આવી રહ્યા છે. અને જેમ આપણે જાણીએ છીએ કે ભાઈ અંતની અંદર જ ઇલેક્શન આવવાની તૈયારી છે, કે 2022ના અંત પહેલાં જ ઇલેક્શન ડિક્લેર થવાનું છે. છેલ્લી વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, જેવી વિધાનસભા પૂર્ણ થશે એ વિધાનસભા પૂર્ણ થતાની સાથે જ ઇલેક્શનની તારીખો પણ જાહેર કરવામાં આવશે. ગઈકાલના જે અહેવાલની અંદર અમે આપને બતાવ્યું હતું કે ઈવીએમની અંદર તમે કઈ રીતે વોટિંગ આપી શકો, એટલે તંત્ર પણ પોતાની તૈયારીઓ કરી રહ્યું છે. તો ત્યારે ઘણા બધા અહીં આવ્યા છે, તો એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. નવરાત્રિના પર્વની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આ નવરાત્રિમાં તમારા વેપાર ધંધાને વેગ આપો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવરાત્રિ એવી સાંઈ દાંડિયામાં આપના વેપાર ધંધાની જાહેરાત આપી આપની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડો. સાંઈ દાંડિયામાં પ્રતિદિન હજારો ખેલૈયાઓ મેદાનમાં ગરબા ગુમતા હોય છે, અને અનેક લોકો દર્શક તરીકે પણ અહીં આવતા હોય છે. અનેક સેલિબ્રિટીઓ આવતી હોવાથી આ નવરાત્રિ માણવા માટે ગામે ગામથી લોકો આવે છે. સાથે સાથે યુટ્યુબના માધ્યમથી દેશ વિદેશમાં પણ તમારી વેપાર ધંધાની જાહેરાત પહોંચી શકે એમ છે. ખૂબ નજીવા ભાવે આપના વેપાર ધંધાને વધુ વેગ આપવા માટે સાંઈ દાંડિયામાં આજે જ જાહેરાત આપો. જાહેરાત આપવા માટે સંપર્ક કરો નીચેના નંબરો પર. આપ પાસ પર, ગ્રાઉન્ડ પર ઇનામો આપીને પણ આ નવરાત્રિમાં સહભાગી થઈ શકો છો. જી હા, આપનું નામ શું છે? કિશોર પટેલ. કિશોરભાઈ આપ ક્યાંથી આવ્યા છો? ગણદેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું. ગણદેવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ છો કિશોરભાઈ, આપને ત્યાંથી આપને શું લાગે છે કે ભાઈ કેવી ટીમ બનવા જઈ રહી છે, અને જો કોના પર પસંદગી ઉતારવામાં આવે તો કેવી રીતે સપોર્ટ કરશો? પસંદગી તો કોના પર ઉતારવામાં આવે તે કંઈ ખબર નથી અત્યારે. તો ઘણા લોકોએ ઉમેદવારી કરી છે, બધા જ સક્ષમ છે. મોવડી મંડળ જેને પણ ટિકિટ આપશે તેને અમે માટે ચડાવીશું, ને અમારી રીતે અમે મહેનત કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે આ ભાજપના શાસનના અંદર જે રીતે અત્યારે થઈ રહ્યું છે તેનાથી પ્રજા ત્રાહી માં પોકારી રહી છે. આ પ્રજા, આ ભાજપના રાજ્યમાં ખેડૂતો પરેશાન, મહિલાઓ પરેશાન, મજૂર પરેશાન, રોજગારી નથી મળતી, અનેક રીતે લોકો પરેશાન છે, ને મોંઘવારીએ મજા મૂકી છે. આજે મોંઘવારીએ જ્યારે મજા મૂકી છે ત્યારે એવું લાગે છે કે આ ભાજપ સરકારને અંદર વાળી જોડીને મેદાન કરવાની જરૂર છે, ને પ્રજા સમજી ગઈ છે. પ્રજા એક મક્કમતાથી નિર્ણય કરીને બેઠી છે આજે કે કોઈ પણ સંજોગોમાં આ ભાજપને આ વખતે ઘરે જ બેસાડવાનું છે. લોકો તો ગવર્મેન્ટ અત્યારના સંજોગોમાં 10 લાખ ગવર્મેન્ટ કર્મચારીઓ છે. ગવર્મેન્ટ કર્મચારીઓના અંદર અત્યારે એક સૂર છે કે 10 લાખ કર્મચારીઓ, એક કર્મચારી પોતાના ઘરના 5 મત અને એમના સાસરે પક્ષના 5 મત, એટલે 10 મત અપાઈ શકે, તો એવા 10 લાખ કર્મચારી, 1 કરોડ મત બેઠા ટર્નઓવર થવાની શક્યતા અમે વિચારી રહ્યા એટલા માટે નથી કે એક કર્મચારીઓ પણ ત્રાહી માં પોકારી રહ્યા છે. એટલે કંઈક ને કંઈક અત્યારે પરિવર્તન આવશે એવી અમે આશા અને અપેક્ષા રાખતા છીએ, અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે ભાજપ સરકાર ગુજરાતમાંથી 100% જાય. પેલા કહે છે ને કે અત્યારે આપણા વોટ્સઅપ પર આવે છે કે ભાજપ તમારી છેલ્લી દિવાળી,
બહુ સારી વાત કરો છો આપ, આપની સાથે વાત કરવામાં મને વધુ મજા આવશે, એટલે માટે જ કરીને હવે બીજો પ્રશ્ન પૂછું છું તમને, કારણ કે વક્તા સારા લાગો છો, આપણી પહેલી મુલાકાત છે. હવે હું તમને કહું છું કે તમારી ગણતરી જે છે, ગણતરી મુજબ તમે મને બતાવ્યું, ગણતરી 100% સાચી છે. પણ હવે હું આપને જણાવું કે ભાઈ પહેલા એવું હતું કે બે જ પાર્ટી હતી, એક કોંગ્રેસ અને એક ભાજપ. પણ હાલ જે આપની એન્ટ્રી થઈ છે અને આપ પણ જે અત્યારે વિશ્વાસ બતાવી રહ્યો છે, તો એ વિશે આપ શું કહેશો? આમાં શું છે, આપ જે આવવાના છે તે આપણે માનીએ છીએ ત્યાં સુધી, એ કદાચ સિટીઓમાં હશે, પણ ગામડા લેવલે અમારે ત્યાં જે ગામો છે અત્યારે અમારા જે 70 બૂથો છે એમાં આપની બાબતમાં હું કહું કે નવસારી કે ગણદેવી જે ને નવસારી ગ્રામ્ય એના અંદર આપનું કંઈક એવું કંઈ નથી અહીંયા કે આપ કંઈક ચાલી શકે. આપના કરતાં અમે માનીએ છીએ ત્યાં સુધી અમારી ટફ ફાઇટ રહેશે, પણ જીત કોંગ્રેસની રહેશે આ વખતે, એવું અમને મનોમનથી 100% થઈ રહ્યું છે. આ જ મુદ્દા પર બીજો પ્રશ્ન પૂછીશ, કારણ કે અત્યાર સુધી શું હતું કે પાર્ટી એક જ હતી અને એ રાષ્ટ્રીય કોંગ્રેસ હતી. કોંગ્રેસમાંથી તમે આજે જુઓ તો મોટે ભાગેના માથાઓ ભાજપની અંદર આપણે દેખાય છે, પછી નવસારી હોય કે ગણદેવી હોય. અમારા નવસારીમાં પણ તમે જોશો તો નવસારીની અંદર આજે જેટલા પણ ભાજપની સીટો પર બેઠા છે એ બધા જ કદાચ કોંગ્રેસમાંથી આવ્યા હશે, ને આજની તારીખે પણ ઘણા ભગવા ધારણ કરી રહ્યા છે, તો એ વિશે આપ શું કહેશો? પલટોને આપ શું ઉત્તર આપશો? આપ જાણો છો કે પિયુષ દેસાઈ એ પણ કોંગ્રેસી જ હતા, એમના ફાધર કોંગ્રેસના અંદર અમારે ત્યાં ધારાસભ્ય હતા, ને એ ધારાસભ્ય બન્યા પછી પિયુષ દેસાઈ ભાજપમાં બદલાયા પછી એ ધારાસભ્ય બન્યા. પણ આજની તારીખે અંદરો અંદરની એમની લડાઈઓ જે ભાજપ સરકારના અંદર જે અત્યારે જે સત્તા માટે એ લોકોની રેસ લાગી છે એના અંદર અનેક પ્રકારના ગ્રુપો પડી ગયા છે, એનો એડવાન્ટેજ કોંગ્રેસને મળવાનો છે, સ્વાભાવિક છે. આ જ વિષય પર બીજું પૂછીશ, કારણ કે તમે જે પ્રમાણે મને વાત કરો છો, આપની વાત પ્રમાણે એવું લાગે છે કે શું આપની અંદર પરિવાર સત્તા ચલવે છે એવું નથી? કારણ કે હંમેશા તમે જુઓ તો અત્યારે તમારા દિગ્ગજ નેતાએ બરાબર આઝાદ સાહેબ પણ રાજીનામું આપ્યું, અને એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું હતું એ સ્ટેટમેન્ટથી અમે પોતે મીડિયા અમે પોતે એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે ભાઈ રાહુલ સાહેબને તો સિક્યુરિટી ગાર્ડ પણ પાર્ટી ચલાવે, તો એ વિશે આપ શું કહેશો? સાહેબ આ તદ્દન વાત ખોટી છે. આ આઝાદ સાહેબને એટલો બધો કોંગ્રેસ પક્ષ આપ્યું છે એટલું મેં માનું ત્યાં સુધી કોઈ સિનિયર પક્ષ સિનિયર વ્યક્તિને આપ્યું નહીં હશે. આઝાદ સાહેબ શાના કારણે ગયા છે, કેમ ગયા છે અમે તો ખબર જ નથી પડતી, પણ જે એમના સ્ટેટમેન્ટો છે એ સાંભળીને સ્વાભાવિક છે અમારા મનમાં બી દુઃખ થાય છે બરોબર, કે આઝાદ સાહેબ જેવો એવી વાત કરે જેમને સરકારે કોંગ્રેસ પક્ષે શું નથી આપ્યું, એમને કાશ્મીરના મુખ્યમંત્રી બનાવ્યા, રાજ્યસભાના સભ્ય બનાવ્યા, કેબિનેટ મિનિસ્ટર બનાવ્યા, જેઓ એટલા બધા આ મેચ્યોર માણસ કહેવાય તેઓ આ સત્તાના માટે કે આ તે માટે આમ તેમ થાવ ત્યારે અમને સ્વાભાવિક છે, નાના કાર્યકર્તાઓ અમે પાયાના કાર્યકર્તાઓ અમને સ્વાભાવિક છે દુઃખ થવાનું છે. શા માટે બાદલ સાહેબે અત્યારે ભગવો ધારણ કર્યો? બીજો મુદ્દો આપું તમને, તમે જે પ્રમાણે કહો છો તો મુખ્યમંત્રી હતા બરાબર, અને પંજાબની અંદર તમારી સારી પકડ હતી, જે રાજ્યો તમારા કહેવાતા હતા, ઇવન નવસારી ખાતે પણ જો વાત કરવામાં આવે તો ઘણા વિસ્તારો એવા છે કે જે હંમેશાના માટે એમ કહેવાય કે કોંગ્રેસનો ગઢ કહેવાય, છતાં પણ અત્યારે પક્ષ જે ખરો પક્ષની અંદર મજબૂત નેતૃત્વની ઉણપ દેખાઈ રહી છે, એ વિશે આપ શું કહેશો? અત્યારે આ તો બધા એ ભાજપ વાળા બધા વિચાર્યા કરે છે, ભાજપ વાળા બધા સ્ટેટમેન્ટો આપે છે, પક્ષ મજબૂતાઈથી આગળ વધી રહ્યો છે. પક્ષ પાસે અત્યારે જે સંજોગો તમે જોઈ રહ્યા છો ને, આજે કદાચ આવેલા છે તેના 80% જુવાન છે, 80% યુવાનો છે, 80% યુવાનોને ચિંતા છે આવનારી પેઢી આપણી શું કરશે ને આપણે શું કરવું જોઈએ. અત્યારે જે બેકારી રોજગારી મળતી નથી એને લીધે એ ટોટલી એ લોકો પરેશાન છે, એટલે જુવાન એવા મોટે ભાગે કોંગ્રેસ સાથે અત્યારે જોડાઈ રહ્યા છે ને કોંગ્રેસને મજબૂતાઈથી પીઠબળ આપી રહ્યા છે, એટલે અમને સંપૂર્ણ ચોક્કસથી તો હજુ પણ ઘણી બધી વાતો કરવાની છે, ઘણા બધા મુરતિયાઓને પણ આપણે જોવાના છે, યાદી જે બહાર પડશે એ પણ આપણે જાણીશું. પણ આ એક નાનકડો પ્રયાસ કર્યો હતો કે ભાઈ અત્યારની તારીખે ઇલેક્શનની પડઘામાંની શરૂઆત થઈ ચૂકી છે, નગારો વાગવા માંડ્યા છે, અને જે પ્રમાણે આપ જુઓ છો કે આજે સર્કિટ હાઉસની અંદર મોટી સંખ્યાની અંદર બધા કોંગ્રેસી નેતાઓ, કારણ કે કાર્યકર્તા નહીં કહી શકાય, આ બધા નેતાઓ છે, અને નેતાઓ પોતાના ઉમેદવારને અથવા તો પોતે ઉમેદવારી દાવેદારી કરવા માટે અહીં પધાર્યા છે. તો આ જ એક ચર્ચાનો વિષય છે કે આખરે ટિકિટ મળશે કોને. તો એ જ પ્રમાણે હજુ અમે આપને બતાવતા રહીશું, ત્યાં સુધી એક નાનકડો વિરામ લઈએ, વિરામ બાદ પાછા મળીશું, નિહાળતા રહો નવસારી લાઈવ.
તો હાલ હવે આપણે આવી પહોંચ્યા છે સર્કિટ હાઉસના પહેલે માળે અને જે પ્રમાણે બધી તૈયારીઓ ચાલી છે દરેક પાર્ટીના સભ્યો છે અને જે કોંગ્રેસ પાર્ટીના દરેક સભ્યો અલગ અલગ જગ્યાએથી આવ્યા છે પોતપોતાના નેતાઓની સાથે અથવા તો પોતપોતાના માન્યતાઓની સાથે એક એક અલગ અલગ કક્ષની અંદર બેઠા છે અને પોતપોતાની ચર્ચા વિચારણા ચાલી રહી છે તો ત્યારે જિલ્લા પ્રમુખ શૈલેષભાઈ આપણી સાથે જોડાય છે શૈલેષભાઈની સાથે વાત કરીશું અને જાણીશું કે ભાઈ આજની આ જે સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે એમાં આપ શું માનો છો કે ભાઈ કયા ઉમેદવારોને ચાન્સ મળશે મોડી મંડળ પોતાની રીતે નિર્ણય આપશે પણ એ સિવાય પણ આપની પોતાની પણ કંઈક એવી ઈચ્છા હશે કે ભાઈ કોઈ પ્રબળ દાવેદાર આ વખતે કોમ્પિટિશનની અંદર ઉતરે કારણ કે આ વખતે ચાન્સીસ કદાચ ગણી શકાય 100% તો નહીં કદાચ ગણી શકાય કારણ કે પ્રજા ત્રસ્ત થઈ છે પ્રજા ત્રસ્ત છે વાત સાચી છે કારણ કે પેલો તો જાદુગર છે અને જાદુગર એક ડમરું વગાડશે અને કંઈક ઇલેક્શન પહેલા નવું લાવશે અને પાછા બધા ભાજપી રંગની અંદર રંગાઈ જશે પણ અત્યારે સારો એવો માહોલ બન્યો છે કારણ કે ઘણા બધા કર્મચારીઓ જી હા સરકારી કર્મચારીઓ હોય સંગઠનો હોય બધા જ આવેદન પત્રો આપી રહ્યા છે અને બીજી બાજુ મોંઘવારીએ મજા મૂકી છે તો શૈલેષભાઈ આ વિશે આપ શું જણાવશો અત્યારે હાલના જે સંજોગો છે તો રાજકીય જો આપણે માહોલ જોવા જઈએ તો કોંગ્રેસની સાથે આમ જનતા જોડાઈ રહી છે આ અત્યારની જે સરકાર છે હાલની એનાથી બધા જ પબ્લિક એકદમ ત્રાહિમામ પોકારી ગયા છે મોંઘવારી હોય ભ્રષ્ટાચાર હોય બેરોજગારી હોય ઘરવેરાની બાબત હોય કે વીજળી બિલની બાબત હોય ગેસ બિલની બાબત હોય લોકો માટે ખૂબ જ મોટા પ્રશ્નો છે તેમાંય મધ્યમ વર્ગ જે છે તે એકદમ સાવ તૂટી ગયો છે થાકી ગયો છે કર્મચારી હોય આઉટસોર્સિંગના કર્મચારી હોય કોન્ટ્રાક્ટ બેઝવાળા કર્મચારીઓ હોય બધાએ હડતાલો કરી છે બધાએ પોતપોતાની માંગણીઓ કરી છે હમણાં જ થોડા દિવસ પહેલા આશા વર્કરો આંગણવાડી વર્કરો મારી પાસે આવ્યા હતા અને એમની રજૂઆત લઈને એમની આંખોમાં આંસુ આવી ગયા હતા ત્યારે આપણને એવું થાય છે કે આ સરકારને કોઈની પડી નથી કોઈના આમ જનતા માટે વિચારવું નથી કેવી રીતે સત્તા ટકાવવી કેવી રીતે સત્તા પર બેસી રહેવું એ જ એમની પ્રાયોરિટી હોય એ ચાહે હિન્દુ મુસ્લિમની વાત લાવે ચાહે બીજી કોઈ પણ મંદિરની વાત લાવે કે કોઈ પણ વાત લાવીને જનતાને પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે અમે અટકાવીશ તમને આ જ વિષય પર સવાલ પૂછીશ કારણ કે જ્યારે વાત ચાલતી હતી મોંઘવારીની તો તમારા વખતની અંદર જ્યારે માત્ર સિલિન્ડરના ભાવ 600 રૂપિયા સુધી પહોંચતા હતા તો એ લોકો બાટલાઓ લઈને આવી જતા હતા બરાબર અને લોકો જાત જાતને બધા પ્રપંચો કરતા હતા કંઈક ગાડામાં બેસીને આવે સ્મૃતિ ઈરાનીએ કંઈક નાટકો કર્યા ખૂબ બધા પ્રયત્નો થયા પણ એની સામે આપના પ્રદર્શનો શા માટે ઓછા લાગ્યા જનતાને અમારા પ્રદર્શનો છે જ પણ ક્યાંક ને ક્યાંક પોલીસ અમને અટકાવવાનો પ્રયત્ન કરે છે સરકાર પોલીસને આગળ ધરીને અમારા આંદોલનો રોકવાનો ભયંકર પ્રયત્ન કરે છે પરંતુ પ્રજા અમને ખૂબ જ સારી રીતે જાણે છે કે જે પાર્ટીએ 400 રૂપિયામાં સિલિન્ડરો આપ્યા છે અને અત્યારે આ જ પાર્ટી 1100 રૂપિયા સિલિન્ડરો આપે છે અમે અમારા મેનિફેસ્ટોમાં અમે પબ્લિકને પણ જણાવી રહ્યા છે કે અમે 1100 રૂપિયાનો સિલિન્ડર અમારી સરકાર આવશે તો 500 રૂપિયામાં આપીશું 10 લાખ નોકરીઓ આપવાની અમારી તૈયારી છે ખેડૂતોના 3 લાખ રૂપિયા દેવા માફીની વાત છે એવી 8 વાતો લઈને અમે લોકો પાસે જઈશું અને લોકો પાસે જવાની અમારી તૈયારી છે વાત થઈ ગઈ મોંઘવારી બાબતની મેનિફેસ્ટો બાબતની પણ વાત હવે આવે છે મૂર્તિયાઓની જી હા નવસારી જિલ્લામાં 4 બેઠકો છે 4 બેઠકો પરથી ચારે 4 બેઠક પર અત્યારે 3 બેઠક પર કબજો જે ખરો એ ભાજપ પાસે છે એક અનંતભાઈ જ એવા છે કે જે ખૂબ મહેનત કરી રહ્યા છે અને આ વખતે એમની ટિકિટ તો કન્ફર્મ થઈ ચૂકી છે બાકીના જે 3 વિધાનસભાની સીટો છે એ વિશે આપ શું જણાવશો બાકીની જે 3 વિધાનસભાની સીટો જે છે નવસારી જલાલપોર અને ગણદેવી વિધાનસભા છે એમાં અમે ખૂબ જ અત્યારે નજર રાખી રહ્યા છે અમે સંગઠનલક્ષી જે કામો છે એ અમે પૂર્ણ કર્યા છે અમારી સાથે પ્રભારીઓ છે અમારી સાથે સંગઠનના દરેક માણસો જોડાઈ ગયા છે બૂથ લેવલની કામગીરીઓ અમે પૂર્ણ કરી છે અમે જાતિગત પરિણામો પણ જોઈ રહ્યા છે ભૌગોલિક પરિસ્થિતિઓ પણ જોઈ રહ્યા છે અને એને જોઈને અમારા ઉમેદવારો અમે નક્કી કરીશું ચોક્કસથી સાથે જ ફેસલો જ્યારે પણ આવશે જે પણ ઉમેદવારની ઉપર ઉતારવામાં આવશે તો એને સંપૂર્ણ સપોર્ટ કોંગ્રેસ કોર કમિટી અને તેમજ જિલ્લાના જે કંઈ પણ તમે હોદ્દેદારો છે કરશો કારણ કે અત્યાર સુધી જે નેતા વિહોણી સરકાર કહેવાતી હતી બરાબર અને નેતા વિહોણી પાર્ટી અત્યારે જે કહેવાય છે કારણ કે નેતૃત્વની અંદર કોઈકને કોઈક જગ્યાએ અત્યારે અભાવ દેખાઈ રહ્યો છે એ વિશે આપ શું કહેશો નેતૃત્વની જો આપણે વાત કરવા જઈએ તો રાહુલજીનું જે નેતૃત્વ છે એમાં અત્યારે તમે ભારત જોડો યાત્રા જોઈ રહ્યા છો
લાખોની સંખ્યામાં લોકો એમની સાથે જોડાઈ રહ્યા છે, ત્યારે નેતૃત્વ પર કોઈ સવાલ કરવાનો કે સવાલ ઉઠતો જ નથી. અને અમારી પ્રદેશ સમિતિનું જે નેતૃત્વ છે એમાં પણ બધા જ નેતાઓ સંગઠિત થઈને અત્યારે કામ કરી રહ્યા છે. 2017ના જે ઇલેક્શનની જે તૈયારીઓ હતી એની સરખામણીમાં અત્યારે અમારી જે તૈયારીઓ છે એ 4 ગણી વધારે છે. અમે અમારી પાર્ટી 6 મહિના પહેલાની મેદાનમાં ઉતરી ગઈ છે અને જે સંગ્રહાત્મક કામગીરી જોઈએ કે બીજી મીડિયાની રીતે જે જાહેરાતોની કામગીરી જોઈએ કે બીજી બધી જે કામગીરીઓ છે એમાં સંપૂર્ણપણે નજર રાખી રહી છે અને 2017 કરતા લગભગ ઘણી ખરી તૈયારીઓ ઝડપથી થઈ રહી છે અત્યારે. જી હા, વાત આવવામાં આવી કે ભારત જોડો યાત્રા, તો હું અહીંયા યુવા નેતા છે, યુવા નેતાની સાથે પણ વાત કરીશ. કારણ કે ભારત જોડો યાત્રાની અંદર એમણે એક જે ચહેરો બતાવ્યો એ ચહેરો હતો કે જેએનયુમાં દેશ વિરોધી નારા લગાવ્યા હતા અને એ વ્યક્તિ અત્યારે કનૈયા કુમાર જે ખરો એને ભારત જોડો યાત્રાની અંદર જોડવામાં આવે છે. કવલભાઈ, એ વિશે આપ શું કહેશો? કારણ કે આપ યુવા નેતા છો, આપ યુવા નેતાની સાથે એક સારા વક્તા પણ છો, તો તમારી પાસે આ જવાબ માંગીશ, એના વિશે આપ શું કહેશો? પહેલી વાત તો કનૈયા કુમારની વાત કરી તો કનૈયા કુમારે એવા કોઈ નારા કર્યા જ નથી, અને જો કંઈક કરી રહ્યા હોત તો જે એમના પર FIR થઈ તેમાં કોર્ટમાં એમને પુરવાર મળતે, એમને એવી કોઈ સજા નથી મળી, કેમ કે એમને કોઈ એવા નારા કીધા જ નથી. આ તો એવું છે કે ભારતીય જનતા પાર્ટીના રાજમાં કોઈ પણ સરકારની સામે આક્ષેપો કરશે તો એ ભારતીય જનતા પાર્ટીની સરકાર એને દેશદ્રોહી કહીને એને અવાજ દબાવવાની પૂરેપૂરી પ્રયાસ કરે. ચોક્કસથી સાંભળી લેજો, અને આ જ મુદ્દા ઉપર જો તમારી પાસે જૂના વિડીયો હોય સર્ચ કરજો, જેએનયુના કનૈયા કુમાર જે ખરા, કનૈયા કુમારે કયા નારા લગાવ્યા હતા, કઈ ધરાવ લાગી હતી, શા માટે એની ઉપર કેસ કરવામાં આવ્યો હતો, એ પણ આપ ચોક્કસથી જોજો. એ બધી બહુ દૂરની વાત છે, હાલ છે માહોલ ઇલેક્શનનો, અને ઇલેક્શનના માહોલની અંદર આજે ઓબ્ઝર્વર નવસારી ખાતે આવી રહ્યા છે અને 3 સીટો જે ખરી, જી હા, નવસારી જિલ્લાની 3 વિધાનસભાની સીટો, એની ઉપર દાવેદારો જે ખરા પોતાનો દાવો રજૂ કરી રહ્યા છે અને દાવો સાંભળ બાદ કોની ઉપર પસંદગી ઉતારવામાં આવે એ પણ આપણે જોઈશું. તો નિહાળતા રહો નવસારી લાઈવ, કેમેરા પર્સન યશ સાવંતની સાથે હું મહેશ ભટ્ટ. નવરાત્રીના પર્વની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ નવરાત્રીમાં તમારા વેપાર ધંધાને વેગ આપો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવરાત્રી એવી સાંઈ દાંડિયામાં આપના વેપાર ધંધાની જાહેરાત આપી આપની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડો. સાંઈ દાંડિયામાં પ્રતિદિન હજારો ખેલૈયાઓ મેદાનમાં ગરબા ગુમતા હોય છે અને અનેક લોકો દર્શક તરીકે પણ અહીં આવતા હોય છે. અનેક સેલિબ્રિટીઓ આવતી હોવાથી આ નવરાત્રી માણવા માટે ગામે ગામથી લોકો આવે છે. સાથે સાથે યુટ્યુબના માધ્યમથી દેશ વિદેશમાં પણ તમારી વેપાર ધંધાની જાહેરાત પહોંચી શકે એમ છે. ખૂબ નજીવા ભાવે આપના વેપાર ધંધાને વધુ વેગ આપવા માટે સાંઈ દાંડિયામાં આજે જ જાહેરાત આપો. જાહેરાત આપવા માટે સંપર્ક કરો નીચેના નંબરો પર. આપ પાસ પર, ગ્રાઉન્ડ પર ઇનામો આપીને પણ આ નવરાત્રીમાં સહભાગી થઈ શકો છો.